વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચલો શરૂઆત કરીએ. આપણે પહેલો પોઈન્ટ આવે છે ચલ, જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે, બરાબર, એટલે કે અલગ અલગ કિંમતો પણ હોઈ શકે, તેને આપણે શું કહીએ છીએ, ચલ કહીએ છીએ. ચલને દર્શાવવા માટે એક્સ વાય ઝેડ જેવા મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને આના વિશે તમે માહિતી ઘણી બધી આગળના ધોરણમાં પણ મેળવી ચૂકેલા છો. ઓકે, ચલો હવે લઈએ છીએ આપણે બેઝિક પદાવલી. તો બેઝિક પદાવલી એટલે શું? તો ચલ અને અચલ, ચલ અને અચલ ને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની રીતે દર્શાવતા સ્વરૂપને શું કહે છે? બેઝિક પદાવલી કહે છે, બરાબર. તેના સામાન્ય ઉદાહરણની જો વાત કરીએ તો 3x + 5, એમાં જો અહીંયા 3 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ આવે છે અને અહીંયા સરવાળો પણ આવે છે, બરાબર. 7x / 2 + 4, અહીંયા ભાગાકારનો પણ સંબંધ આવે છે. 3x² - 5x + 7/2. તો આ રીતે તમે ઘણી બધી બેઝિક પદાવલીઓ લખી શકો છો, બરાબર. ચલો હવે એ બહુપદીના કેટલાક પ્રકારો પણ આપણે આ ચેપ્ટરમાં જે પ્રકાર ભણવાનો છે તેની જો વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર આપણે એકચલ બહુપદીનો અભ્યાસ કરવાનો છે, બરાબર. તો જે બહુપદીની અંદર એક જ ચલનો ઉપયોગ થતો હોય, કાં તો તમે એક્સનો ઉપયોગ કરો, કાં તો વાયનો ઉપયોગ કરો, કાં તો ઝેડનો ઉપયોગ કરો, કોઈ પણ એક ચલનો ઉપયોગ કરો, બરાબર, તો તેને એકચલ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણની જો વાત કરીએ તો એ સરસ એક ઉદાહરણ લીધેલું છે, 3x² + 5x - 2, બરાબર. બીજું એક ઉદાહરણ છે, 9y² - 6y - 2. આવા ઘણા બધા ઉદાહરણો તમે જાતે પણ લખી શકો છો, બરાબર. ચલો હવે લઈએ છીએ બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કહેવાય કોને? તો આપણને જે કંઈ પણ બહુપદી આપેલી હોય, બરાબર, એમાં બહુપદીની ઘાત એ સૌથી મોટી હોય, બરાબર. જે પદની ઘાત સૌથી મોટી હોય તેને આખી બહુપદીની ઘાત કહેવામાં આવે છે, બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ તો 9x² - 7x5² - 2, તો આ એક બહુપદી છે અને તેની અંદર સૌથી મોટી ઘાત તમે જુઓ તો કેટલા પેલા છે? 5, બરાબર. કેટલા છે ભાઈ? 5. માટે આખી બહુપદીની ઘાત કેટલી કહેવામાં આવે છે? 5 કહેવામાં આવે છે, બરાબર. ચલો બહુપદીના ઘાત ઉપરથી પણ તેના કેટલાક પ્રકારો પડે છે, બરાબર. જેમ કે બહુપદીના ઘાત ઉપરથી પડે એક ઘાત, દ્વિઘાત, ત્રિઘાત, એવી રીતે બહુપદીના પદ ઉપરથી પણ તેના કેટલાક પ્રકાર પડવામાં આવે છે, જેમ કે એકપદી, દ્વિપદી, ત્રિપદી, બરાબર. અને એનાથી વધારે પદ હોય તો તેને શું કહેવામાં આવે છે? બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણે જોઈએ તો આપણે બહુપદીના પદ પરથી તેના પ્રકાર શીખ્યા, બહુપદીની ઘાત ઉપરથી તેના પ્રકાર શીખ્યા, બરાબર. હવે આપણે જઈએ છીએ સ્વાધ્યાય નંબર 5.2.1 તરફ. કયા સ્વાધ્યાય ઉપર જઈએ છીએ? 2.1 તરફ જઈ રહ્યા છીએ, બરાબર. ચલો સ્વાધ્યાય 2.1 તમે તમારી ચોપડીમાં ખુલ્લું રાખશો, બરાબર, અને સાથે સાથે અહીંયા પણ અભ્યાસ કરજો. તેમાં પહેલો દાખલો છે, આપેલ અભિવ્યક્તિઓ એકચલવાળી બહુપદી છે કે નહીં તે તમારે ચકાસવાનું છે, બરાબર. તો એમાં પહેલો દાખલો છે, 4x² - 3x - 7. તો આમાં તમે જુઓ ફક્ત એક જ ચલનો ઉપયોગ થાય છે, એક્સ એકલાનો જ, બરાબર. માટે તેને એકચલવાળી બહુપદી કહેવામાં આવે છે, રાઈટ છે. બીજો છે, 2y² - √2, બરાબર. તો આમાં પણ એક જ ચલનો ઉપયોગ થાય છે, બરાબર, અને એનો ઘાતાંક પણ કેવો છે? પૂર્ણ સંખ્યામાં છે. ઉપરના દાખલામાં પણ ઘાતાંક પૂર્ણ સંખ્યામાં છે, બરાબર, માટે તે એકચલ બહુપદી છે, બરાબર. ત્રીજાની જો વાત કરીએ તો એમાં આપ્યું છે 3√t + t√2, બરાબર. તો અહીંયા આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો વર્ગમૂળ કાઢતો ઘાતાંક કેટલો બને? 1/2, બરાબર. એટલે એનું સાદુરૂપ આવું બને, 3t ની ઉપર 1/2 ઘાત
વત્તા ટી વર્ગણુંમાં બે, તો અહીંયા ટીનો ઘાતાંક જે ખરો બરાબર એ અપૂર્ણાંક સંખ્યા છે, એટલે કે પૂર્ણ સંખ્યા નથી. અને આપણા નિયમ પ્રમાણે કોઈ પણ ચલનો ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા જ હોવો જોઈએ. ભલે અહીં આગળ તમને એક જ ચલ દેખાતો હોય પણ ચલનો ઘાતાંક પૂર્ણ નથી, માટે તેને એક ચલ બહુપદી કહેવામાં આવતી નથી. ક્લિયર? એ રીતે ચોથો પોઈન્ટ લઈએ, વાય વત્તા બે છેદમાં વાય, બરાબર. તો છેદમાં રહેલા વાયને ઉપર લઈ જઈએ તો વાયની ઉપર કેટલી ઘાત થશે? માઇનસ એક, બરાબર. એટલે સૂત્ર આવું બને, વાય વત્તા બે વાયની માઇનસ એક ઘાત, બરાબર. હવે અહીંયા ચલ તો એક જ છે, પરંતુ આ ચલનો ઘાતાંક એ પૂર્ણ સંખ્યા નથી. માઇનસ ફિગરને પૂર્ણ સંખ્યા કહેવામાં આવતી નથી, માટે આપેલી બહુપદી એક ચલવાળી બહુપદી નથી. એ રીતે પાંચમો મુદ્દો લઈએ, તો એક્સની દસ ઘાત વત્તા વાયની ત્રણ ઘાત વત્તા ટીની પચાસ ઘાત, બરાબર. તો અહીંયા ત્રણ ચલ આપેલા છે, માટે તેને એક ચલ બહુપદી કહેવામાં આવતી નથી, બરાબર. ચલો હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. તો બીજા દાખલાની અંદર એક્સના વર્ગનો સહગુણક તમારે જણાવવાનો છે. કોનો સહગુણક જણાવવાનો છે? એક્સના વર્ગનો સહગુણક જણાવવાનો છે. તો એમાં પહેલો દાખલો છે બે વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સ, બરાબર. તો પહેલે તમારે એક્સનો વર્ગ શોધી કાઢવાનો કઈ જગ્યાએ? તો અહીં આગળ આપેલો છે, જુઓ, બરાબર. એની આગળ કશો સહગુણક આપેલો નથી. કોઈ પણ સહગુણક ન હોય એટલે ત્યાં એક તો હોય જ, માટે આ રકમની અંદર એક્સના વર્ગનો સહગુણક કેટલો કહેવાશે? એક કહેવાશે. ક્લિયર? જો બીજાની વાત કરીએ, ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ, બરાબર. અહીંયા એક્સનો વર્ગ મળી ગયો, એની આગળ કોઈ સહગુણક નથી, લેખ તો હોય જ, પણ આગળ નિશાની કઈ આપેલી છે? માઇનસ. માટે અહીંયા એક્સના વર્ગનો સહગુણક કહેવાશે માઇનસ એક. ક્લિયર? જો ત્રીજાની અંદર પાય બાય ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ, ચલો એક્સનો વર્ગ શોધવાનો તો મળી ગયો, એની આગળ કોણ ગુણાયેલો છે? પાય બાય ટુ, બરાબર. તો એક્સના વર્ગનો સહગુણક આપણી પાસે કયો મળશે? પાય બાય ટુ મળશે. ક્લિયર? જો ચોથાની વાત કરીએ, વર્ગમૂળમાં બે એક્સ ઓછા એક. હવે આ રકમની અંદર તમને એક્સનો વર્ગ આપેલો જ નથી, માટે તેનો સહગુણક મળતો નથી. ને સહગુણક ન મળે તો કેટલો લખી શકાય? ઝીરો. ક્લિયર? તો આ રીતે આપણે બીજો દાખલો લીધો. ચલો ત્રીજા દાખલા તરફ જઈએ આપણે. તેમાં લ્યું છે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું એક ઉદાહરણ આપો, બરાબર. 35 ઘાતાંકવાળી દ્વિપદીનું ઉદાહરણ આપો, બરાબર. તો એના ઉદાહરણની જો વાત કરીએ, બહુ સરસ દાખલો છે આ, બરાબર છે. તો તમારે મહત્તમ ઘાતાંક કેટલી લેવાની? 35 લેવાની, બરાબર. અને પદ કેટલા બનાવવાના? બે. ક્લિયર? તો કોઈ પણ બનાવી શકો. મેં અહીં બનાવ્યું છે 3x35 ઓછા 14, બરાબર. બીજું એક ઉદાહરણ બનાવ્યું છે 10x35 વત્તા 4x નો વર્ગ. તો આવા મેં બે ઉદાહરણ બનાવ્યા, પણ તમે અઢળક ઉદાહરણો બનાવી શકો છો, બરાબર. ચલો એવો બીજો પોઈન્ટ આપેલો છે, 100 ઘાતાંકવાળી એક પદીનું ઉદાહરણ આપો, બરાબર. તો ઉદાહરણ આપણે લખીએ છીએ, એક જ પદ લખવાનું છે, એક પદવાળી એટલે, અને ઘાતાંક કેટલી હોવી જોઈએ? 100, બરાબર. તો પહેલું ઉદાહરણ મેં લખ્યું 35x ની 100 ઘાત, બરાબર. બીજું ઉદાહરણ લખ્યું 7x ની 100 ઘાત. ત્રીજું ઉદાહરણ લખ્યું -9x ની 100 ઘાત, બરાબર. મેં ત્રણ ઉદાહરણ લખ્યા, પણ તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો છો. તો આ રીતે આપણે સ્વાધ્યાય 2.1 એનો પહેલો, બીજો અને ત્રીજો દાખલાનો અભ્યાસ કર્યો. ચલો આપણે ચોથા દાખલા તરફ જઈએ, બરાબર. તો ચોથા દાખલાની અંદર જો વાત કરીએ, તો એમાં આપણને બહુપદીની ઘાત વિશેની માહિતી આપવાની છે, કે ભાઈ બહુપદીની ઘાત જણાવો, બરાબર. એમાં પહેલો પોઈન્ટ છે 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x. ભાઈ બહુપદીની ઘાત એટલે શું? તો જે મોટામાં મોટી ઘાત હોય, જે મોટામાં મોટી ઘાત હોય તેને સમગ્ર બહુપદીની ઘાત કહેવામાં આવે છે. તો એ સૌથી મોટી ઘાત કેટલી છે? 3, બરાબર છે. તો એ બહુપદીની ઘાત કેટલી કહેવાશે? 3 કહેવાશે. એ રીતે 4 માઇનસ y² સૌથી મોટી ઘાત કેટલી કહેવાય? 2. માટે આ બહુપદીમાં ઘાત કેટલી કહેવાશે? 2 કહેવાશે, બરાબર.
પાંચ ટીની એક ઘાત માઇનસ વર્ગમૂળમાં સાત, તો મોટા મોટી ઘાત કેટલી છે ભાઈ એક, માટે બહુપદીની ઘાત કેટલી કહેવાશે એક કહેવાશે. ક્લિયર? અહીંયા ત્રણ એકલા જ છે, અહીંયા ચલ સંખ્યા આપેલી નથી. જો ચલની સંખ્યા આપેલી ન હોય બરાબર તો તેની ઘાત કેટલી લેવામાં આવે છે, ઝીરો લેવામાં આવે છે. તો આ રીતે આપણે દાખલા નંબર ચાર કમ્પ્લીટ કર્યો બરાબર. ચલો હવે પાંચમો દાખલો છે કે તમને કેટલી ક રકમ આપેલી હોય એ સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે તે આપણે નક્કી કરવાનું છે. જો બહુપદીની ઘાત એક જ હોય તો એને સુરેખ કહેવાય, બહુપદીની ઘાત બે હોય તો એને દ્વિઘાત કહેવાય, અને ત્રણ ઘાત હોય તો એને શું કહેવામાં આવે છે, ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે બરાબર. એમાં નંબર વન, એક્સનો વર્ગ વત્તા એક્સનો મોટા મોટી ઘાત કેટલી છે, બે, માટે તેને શું કહેવાય, દ્વિઘાત બહુપદી. બીજો, એક્સ માઇનસ એક્સનો ઘન મોટા મોટી ઘાત કેટલી છે, ત્રણ, માટે તેને શું કહેવાય, ત્રિઘાત બહુપદી બરાબર. ત્રીજો છે, વાય પ્લસ વાય સ્ક્વેર પ્લસ ફોર મોટી ઘાત કેટલી, બે, માટે તેને શું કહેવાય, દ્વિઘાત બહુપદી. એ રીતે વન પ્લસ એક્સ મોટા મોટી ઘાત કેટલી કહેવાય, એક, બરાબર, એક જ ઘાતવાળું છે, માટે તેને શું કહેવાય, સુરેખ બહુપદી બરાબર. પછી છે ત્રણ ટી, એમાં પણ ઘાતાંક કેટલી છે, એક જ, માટે તેને શું કહેવાય, સુરેખ બહુપદી બરાબર. પછી છઠ્ઠો આવ્યો છે આરનો વર્ગ બરાબર, તો મોટી ઘાત કેટલી કહેવાય, બે, માટે તેને શું કહેવાય, દ્વિઘાત બહુપદી. પછી છે સાત એક્સનો ઘન ઓછા બસ સાત એક્સનો ઘન મોટા મોટી ઘાત કેટલી છે, ત્રણ, માટે તેને શું કહેવામાં આવે છે, ત્રિઘાત બહુપદી બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ચેપ્ટર નંબર બે બરાબર એનો સ્વાધ્યાય નંબર 2.1 સરસ રીતે અભ્યાસ કરેલો છે. તો અહીંયા આપણો ભાગ એક પૂરો કરીએ છીએ બરાબર. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જો બહુપદીના શૂન્યનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી ગુડ બાય અને જોતા રહો મારો વિડીયો. ઓકે, બાય, સી યુ.